નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5માં ચેપ્ટર નંબર 3 કેટલા ચોરસ એની ચર્ચા કરતા હતા, જેમાં ભાગ નંબર 6ની શરૂઆત કરીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમારી સામે આવી આકૃતિઓ તમે જોઈ શકો છો, જેમાં આપણે એવું કીધું છે પરિમિતિ શોધો. શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ નોંધ કરજો, પરિમિતિ શોધો. હવે પરિમિતિ શોધવાની હોય એટલા માટે આપણી પાસે શું હોવું જોઈએ, તો કે બધી બાજુના માપ હોવા જોઈએ. કેવું હોવું જોઈએ? બધી બાજુના માપ હોવા જોઈએ. બધી બાજુના માપનો સરવાળો, પરિમિતિ એટલે શું? આપણે આવું સૂત્ર યાદ રાખશું, પરિમિતિ બરાબર બધી બાજુના માપનો શું કરવાનો? સરવાળો. તો અહીંયા કણે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો આકાર કેવો છે, લંબચોરસ. હવે લંબચોરસ હોય તો એમાં તમને ખબર છે સામસામેની બાજુઓ કેવી હોય, સરખી હોય. તો આ 2 સેમી છે, તો આ કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 2 સેમી. તો એવી જ રીતના આ 4 સેમી છે, તો ઉપર કેટલું થાય? 4 સેમી. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમને બધી બાજુના માપ મળી ગયા, તો કે હા. તો બધી બાજુનો કરો સરવાળો, તો કે 4 વધતા 2 વધતા 4 વધતા 2 સરવાળો કરો તો જવાબ આવશે 12 સેમી. શું આવે છે વિદ્યાર્થી મિત્રો? 12 સેમી. આ પરિમિતિ. હવે એવી જ રીતના આ દાખલાની અંદર જુઓ, તો જો આ આખું માપ આપ્યું છે 8 સેમી, આ આપ્યું છે 1 સેમી, તો આ પણ કેટલું થાય સામેની બાજુનું, આ પણ કેટલું થશે? તો કે 1 સેમી થાય. પછી આ આપ્યું છે આપણને કેવું? 3 સેમી. તો આની બાજુનું આ પણ એના જેટલું છે, તો આ પણ કેટલું થાય? 3 સેમી થાય. હવે એવી જ રીતના આ માપ આપ્યું છે આપણને કેટલું છે, તો કે આ જેટલું છે, આ કેટલું છે? તો કે 3 સેમી. તો આ પણ કેટલું થાય? એના જેટલું, 3 સેમી. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થાય કે સર આનું માપ કેટલું થાય, તો એનું માપ છે ને વિદ્યાર્થી મિત્રો તમને આના ઉપરથી મળી જાય. આ આખું એટલે અહીંયાથી તો અહીંયા સુધીનું, એટલે અહીંયાથી તો અહીંયા સુધીનું દોરો, તો તમને કેટલું આપ્યું હતું? 8. હવે એમાંથી આ 2 ટુકડા છે એ કપાઈ ગયા, 3 અને 3 ના, 3 3 ના 2 ટુકડા, એટલે 3 અને 3 કેટલા થાય? 6. તો આ 8 માંથી આ 2 ટુકડા બાદ કરો 6, તો વધે કેટલા? 2 સેમી. તો આ માપ થાય આપણા માટે 2 સેમી. બસ હવે તમને બધી બાજુ મળી ગઈ છે, તો બધી બાજુનો અહીંયા શું કરો? સરવાળો. પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો. એવી જ રીતના આ માપની અંદર, તો એમાં પણ તમારે શું કરવાનું? બધી બાજુના માપનો સરવાળો કરવાનો. હવે એવી જ રીતના અહીંયા કણે પણ તમે જોઈ શકો છો કે આની સામેની બાજુ કઈક છે, આ, તો આ પણ કેટલી થાય? તો કે 2 સેમી. હવે આની સામેની બાજુ આ કેટલી થાય? 2 સેમી. આની સામેની બાજુ આ કેટલી છે? 2 સેમી. હવે એવી રીતના આની વાત કરીએ, તો આ માપ કેટલું થશે આની સામેની બાજુ? આ 1 સેમી. હવે વિદ્યાર્થી મિત્રો આનાથી આગળ વધીએ, તો અહીંયા કણે આ માપ છે આ 2 સેમી. હવે આ જે માપ છે એ પણ કેટલું થાય? 2 સેમી. અહીંયા કણે આપણને આપેલું હતું આ 2 સેમી, તો આની સામેની બાજુ આ પણ કેટલું થાય? 2 સેમી. તો એવી જ રીતના આ બાજુ કેટલી થાય? તો કે 2 સેમી. એવી જ રીતના આ બાજુ પણ કેટલું થાય? 2 સેમી. બસ હવે બધી બાજુના માપ આપણને મળી ગયા છે, તો બધી બાજુના માપનો કરો સરવાળો, જેથી આપણને સીધા જ માપ મળી જાય. હવે અહીંયા કણે, તો કે આ એક ચોરસ છે, ચોરસમાં બધી બાજુ કેવી હોય? સરખી હોય. તો એક બાજુ 3 છે, તો બધી બાજુ કેટલી હોય? 3 સેમી. આ 3 આ 3 અને આ 3, તો ત્રણેય બાજુનો સરવાળો. ત્રિકોણ છે એમાં ત્રણેય બાજુ અલગ અલગ આપેલી છે, તો 3 3 નો સીધો કરી આપો સરવાળો, એટલે સીધે સીધું તમને શું મળી જાય? તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો તમને સીધે સીધો મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે શું શોધવાનું, તો કે પરિમિતિ શોધો. તો આના ઉપરથી દરેક વિદ્યાર્થી મિત્રને પરિમિતિ શોધતા આવડી જ ગઈ હોય. હવે તો કે હવે વિદ્યાર્થી મિત્રો હું તમને અલગ અલગ બીજા આકાર દોરી આપું છું, જેમાં તમારે કોઈ એક બાજુ શોધવાની છે. 3 બાજુ આપેલી હોય એમાંથી x નું માપ શોધો, x નું માપ શોધો. તો એના માટે આપણે શું આપી દીધું છે? પરિમિતિ આપી દીધી છે.
હવે આની પરિમિતિ આપી છે તો x શોધવાનો છે. હવે તમે વિદ્યાર્થી મિત્રો કેવી રીતના શોધશો x? તો x શોધવા માટે તમે શું કરશો? તો કે પરિમિતિ આપી છે 14, એમાંથી શું કરવાના? બાદ કરી નાખવાના. કેના? તો કે બાકીની બધી બાજુના માપનો સરવાળો છે એમાં બાદ કરી નાખવાનો રહે. તો 4, 3 અને 2 આ ત્રણેયનો સરવાળો કરો. 4 વત્તા 3 એટલે 7, 7 ને 2 9 એટલે આ 9 છે એમાંથી બાદ કરો તો તમને શું મળી જાય? x મળી જાય. તો x મળે છે આપણને 5 સેમી. બસ આવી જ રીતના કરવાનું છે. શું કરવાનું છે? માત્ર પરિમિતિમાંથી બાકીની બધી બાજુના માપનો સરવાળો બાદ કરો એટલે તમને x નું માપ મળી જાય. તો આવી રીતના બાકીના દાખલા છે જોઈએ, જે તમને હું અહીંયા આકૃતિ સાથે લખી આપું છું, તમારે એને ગણી નાખવાના છે. આ જ રીતનો દાખલો છે, અહીંયા આગળ લખી આપું છું. ડ ત્રિકોણ આપ્યો છે 5 સેમી, આ 7 સેમી અને આ x. પરિમિતિ આપી છે આની, એકવીસ સેમી. તો x શોધવાનો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને આ આપેલું જોઈએ કે આ 5 સેમી, આ 7 સેમી અને આ x, અને આની પરિમિતિ છે 21. એવી રીતના ક, આ 1 સેમી, 3 સેમી, આ x, આ 2 સેમી અને આ પણ 2 સેમી. પરિમિતિ આપી છે 11 અને આ x શોધવાના. એવી જ રીતના અહીંયા 1 સેમી, 6 સેમી, 2 સેમી, આ બાજુ 2 સેમી અને આ 4 સેમી. પરિમિતિ આપી છે 18. તો x શોધો. તો આવી રીતના બાકીના દાખલા છે, એટલે કે જે મેં કરાવેલા છે એમાંથી બાકીના દાખલા દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે ગણવાના રહે છે. તો હવે આપણે હજી આની અંદર જ આગળ વધીએ. તો હવે માત્ર મૌખિક વાત કરીએ તો મૌખિક વાતની અંદર આપણે છેલ્લે પાઠ્યપુસ્તકની અંદર એવું જોયું હતું કે કોયડાઓ, તો તમારી પોતાની લાદી બનાવો. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 47 ઉપર તમારી પોતાની લાદી બનાવો. હવે એના માટે આપણે એમ કીધું છે કે ગણિત ગમ્મત ધોરણ 4 પાના નંબર 170-119 પરની તળિયાની પેટર્ન યાદ કરો અને તમારે એક સાચી લાદી પસંદ કરી તેને ત્યાં સુધી લગાવવાની હતી કે જેથી વચ્ચે કોઈ જગ્યા ન રહે. જીરી એક દુકાનમાં ગઈ, ત્યાં ભોયતળિયામાં અલગ અલગ પેટર્નની લાદીઓ જોઈ આશ્ચર્યચકિત થઈ ગઈ. કેટલી સુંદર છે આ પેટર્ન! તમે તે લાદી શોધી શકો જેનો વારંવાર ઉપયોગ કરીને દરેક ભોયતળિયાની પેટર્ન બની શકે. દરેક પેટર્નમાં આ લાદી પર વર્તુળો દોરો. હવે તમે આકાર તમે જોઈ શકો છો, આવા આવા પેટર્ન એટલે કે આકૃતિઓને જોડી અને તમે એક લંબ ચોરસ છે એક અથવા તો ચોરસ છે તૈયાર થતો હોય છે, અથવા તો આકૃતિઓ એટલે કે લાદી છે એ લાદીને જોડવાથી પણ એક ચોરસ છે પૂર્ણ થતો હોય છે, અથવા તો એક ગોળ વર્તુળ પણ પૂર્ણ થતો હોય છે. આગળ પ્રશ્ન પૂછે છે આપણે, એક આકૃતિ બનાવવાનું કહે છે.
કે તમારી લાદીનો પેજ નંબર 49 પર તમારી લાદીનો ઉપયોગ કરીને એક પેટર્ન બનાવો, એક કાગળ પર આકારને અંકિત કરી તેનું પુનરાવર્તન કરતા જાઓ, પરંતુ ધ્યાન એ રાખવાનું કે તેમની વચ્ચે કોઈ જગ્યા ના રહે. હવે જીરીએ તેની પીળી લાદીની થી એક પેટર્ન બનાવી છે. શું કરેલું છે વિદ્યાર્થી મિત્રો, કે આપણે જોઈ શકો છો તમે કે એક પેટર્ન બનાવેલી છે. હવે આ પેટર્ન છે તેમાં આપણને પ્રશ્ન પૂછેલા છે કે તેણે કેટલી લાદીનો ઉપયોગ કર્યો છે. તો તમારે શું કરવાનું છે કે જ્યાં જ્યાં આકારમાં વચ્ચે ફોલ્ટ પડે છે, જે કે જે જે જગ્યાએ જોડાયેલું દેખાય છે, એ એ જગ્યાએથી લાદી અલગ પડે છે ત્યાંથી તમારે લાદીની ગણતરી કરવાની થાય છે. જેમ કે આ એક લાદી, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ, આ છ, પછી સાત, આઠ, નવ, દસ, અગિયાર અને બાર, એટલે કે 12 લાદી છે એનો એનો ઉપયોગ કરેલો હશે, કે જેનાથી આપણે શું કરેલું છે, આપણો આ આકાર છે તૈયાર થાય છે. હવે જીરીએ અહીંયા જે તળિયાની પેટર્ન બનાવી છે તેનું ક્ષેત્રફળ કેટલું છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, એને જે પેટર્ન બનાવેલી છે એ પેટર્નનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમારે એને શું કરવું પડે, તો કે 1 સેમીના ચોરસની અંદર એ આકૃતિને તમારે વિભાજિત કરવી પડે. પછી કેટલી આખી આવે છે, કેટલી અડધી આવે છે, કેટલી અડધાથી વધારે આવે છે એની ગણતરી કરવી પડે અને એના ઉપરથી આપણને એનું ક્ષેત્રફળ મળે. પરંતુ એના માટે થઈને આપણે પ્રેક્ટિસ માટે થઈને અલગ બીજા દાખલા આપી દીધા હતા કે અડધું હોય તો શું કરવાનું, અડધાથી વધારે હોય તો શું કરવાનું, અને અડધે અડધાથી ઓછું હોય તો શું કરવાનું, એના પ્રેક્ટિસના દાખલા આપણે અગાઉ જોઈ ગયા છીએ, એટલે આમાં વધારે ઊંડું ઉતરવાની જરૂર નથી. મહાવરો આપે છે, જીરીએ બીજી કેટલીક લાદીઓ બનાવવાનો પ્રયત્ન કર્યો. તેણે 2 સેમી બાજુ વાળો ચોરસ લઈને નીચે દર્શાવેલો આકારો બનાવ્યા. હવે ધ્યાનથી આ જુઓ અને શોધી જુઓ કે ખાલી જગ્યા, કોઈ પણ ખાલી જગ્યા સિવાય કયો આકાર તળિયાને ઢાંકશે. હવે આપણને આકાર આપેલા છે એમાંથી એ, બી, સી અને ડી આપેલા છે, તો એમાંથી કયો આકાર છે ખાલી જગ્યા વગર એને ઢાંકી દે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોશો કે જ્યાં આપણને આકાર આપેલા છે ત્યાં ડોટેડ લાઈન પણ સાથે આપેલી છે. હવે એ ડોટેડ લાઈન ની બહાર જે વસ્તુઓ રહે છે એ રંગની, એને તમે કાપી અને ડોટેડ લાઈન ની અંદર જે ખાલી જગ્યા છે એને પ્રયત્ન કરો પૂર્ણ કરવાનો, તો એમાંથી સી અને ડી છે એ સંપૂર્ણપણે આપણે ખાલી જગ્યા વગર છે આકારને પૂર્ણ કરે છે. આ આકારોની લાદી બનાવીને તમારી નોંધપોથીમાં અલગ અલગ ચિત્રો બનાવો. હવે આ આકારે લાદી બનાવવાનો અને એના ચિત્રો તૈયાર કરવાના છે. તમે ચોરસમાંથી તમારી પોતાની નવી લાદી બનાવો, શું તમે એ જ ત્રિકોણમાંથી બનાવી શકો છો, પ્રયત્ન કરી જુઓ. હવે આપણે શું કહે છે, એના માટે થઈ આપણે શું કરવાનું છે, તમારો ચોરસ લેવાનો છે અને એ જ પ્રકારનો એક ત્રિકોણ બનાવી શકો છો કે નહીં એનો આપણે પ્રયત્ન કરવાનો છે. હવે એ પ્રયત્ન કરવાની જરૂર નથી, પણ એના બાકીના બે પ્રશ્નોના છે એ જવાબ આપણે જોઈ ગયેલા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ આપણે ધોરણ 5માં પાઠ નંબર 3 કેટલા ચોરસ એને આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. સાથે સાથે અહીંયા કણે તમને જે મેં દાખલાઓ શીખવાડેલા છે એ તમારે તમારી જાતે હોમવર્કની અંદર ગણવાના છે. તો અહીંયા સુધી રાખીએ, બાકીનું આપણે નવો પાઠ નવા લેક્ચરની અંદર જોશું. અસ્તુ.